गुड मॉर्निंग बाळको, केम छो? मजामां छो ने? आजे आपणे भाषामां कानावाळो कक्को शीखवानो छे, एटले के प्रत्यय आ, કે જેમાં આપણે અગાઉના વિડીયોમાં સાદો કક્કો શીખી ગયા છીએ, સાદા શબ્દો શીખી ગયા છીએ, સાદા ખૂટતા અક્ષર, સાદા વાક્યો, એવી રીતે આ છે કાનાવાળો પ્રત્યય, એટલે કે આ પ્રત્યય. તો જુઓ બાળકો, અહીંયા મેં કાનાવાળો કક્કો લખ્યો છે. તો આપણે જ્યારે કની બાજુમાં આવી રીતે એક લીટી કરીએ છીએ, એ જે નિશાની છે એ છે કાનાની નિશાની. એટલે એ કાનાની નિશાની લખતાની સાથે જ આપણે બોલવામાં પણ સ્પષ્ટ ઉચ્ચારમાં કને કાનો કા એવો એવો મૂળાક્ષર બોલવામાં આવે છે. એવી જ રીતે ખને કાનો ખા, ગને કાનો ગા, ગને કાનો ઘા. એટલે કે જ્યારે પણ કાનાની નિશાની આમ લાગે છે ત્યારે ઉચ્ચારમાં પણ ફરક પડી જતો હોય છે. પહેલાં આપણે ફક્ત ક બોલતા હતા, હવે કની જોડે કાનો લગાવીએ એટલે એનો ઉચ્ચાર થઈ જશે કને કાનો કા. તો અહીંયા મેં કાનાવાળો કક્કો લખ્યો છે, જે આપણે એકવાર અહીંયા જોઈ લેશું. તો સૌથી પહેલાં જુઓ બાળકો, અહીંયા છે કને કાનો કા, આ છે ખને કાનો ખા, ગને કાનો ગા, ઘને કાનો ઘા, ચને કાનો ચા, છને કાનો છા, જને કાનો જા, જને કાનો ઝા, ટને કાનો ટા, ઠને કાનો ઠા, ડને કાનો ડા, ઢને કાનો ઢા, ણને કાનો ણા, તને કાનો તા, થને કાનો થા, દને કાનો દા, ધને કાનો ધા, નને કાનો ના, પને કાનો પા, ફને કાનો ફા, બને કાનો બા, ભને કાનો ભા, મને કાનો મા, યને કાનો યા, રને કાનો રા, લને કાનો લા, વને કાનો વા, શને કાનો શા, સને કાનો સા, શને કાનો શા, હને કાનો હા, ળને કાનો ળા, ક્ષને કાનો ક્ષા, જ્ઞને કાનો જ્ઞા. એટલે કે જ્યારે પણ મૂળાક્ષરની પાછળ આવી રીતે કાનાની નિશાની લાગે છે એટલે ઉચ્ચારમાં પણ ફરક પડી જાય છે. તો આ છે આપણો કાનાવાળો કક્કો. એ કાનાવાળો કક્કો તમારે મમ્મી પપ્પાની મદદથી શીખવાનો છે. બાય બાળકો.